हेलो विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप અને શ્રી વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે ધોરણ 3 માં પાઠ 3 પાણી જ પાણી એના પ્રશ્ન જવાબ આપણે કરવાના છે. પાઠ્યપુસ્તક ખોલો, પેજ નંબર 22 ખોલો. ચલો જુઓ, એમાં જે પહેલો પ્રશ્ન છે તે હું તમને વાંચીને સંભળાવું છું, પછી હું તમને પ્રશ્નનો જવાબ કેવી રીતે આપણે કરવાનો છે તે સમજાવીશ. તો ચાલો, પહેલું છે ફૂદડી કરેલું છે, જોવો અહીંયા, અને અહીંયા છે પાણી ક્યાંથી મળે છે. મેં તમને કીધું ને કે હવે તમે ત્રીજા ધોરણમાં આવી ગયા છો. કડાક ભૂલ પડ્યા વગર વાંચતા અને લખતા આવડવું જોઈએ. આપણી પાસે અત્યારે ઘણો સમય છે, તમારી પાસે વાંચતા શીખો અને મહેનત કરો. ફટાફટ વાંચી શકાય એવી પ્રયત્ન કરો, ચોપડી ખોલો, પાઠ વાંચો. અને આપણે જ્યારે પાઠ સમજાવવાની શરૂઆત કરીએ એ પહેલા પાઠ વાંચીને જાઓ, જેથી કરીને તમને સમજવું સહેલું પડે. હું તમને ત્રીજા ધોરણમાં પણ કહેતી હતી કે તમારે પાઠ એકવાર વાંચીને જ કાવવાનો. સમય મળ્યો છે વાંચવા બેસી જાઓ અને મોટા અવાજે વાંચો, જેથી કરીને તમને ભૂલ પડે તો ખબર પડે. તો ચાલો, અહીંયા આપણે પાણી ક્યાંથી મળે છે, પાણીનો પાઠ છે, પાણી જ પાણી, પાણી ક્યાંથી મળે છે તે જોઈએ. નદી, તળાવ અને ઝરણાઓ વિશે આપણે ગીત ગાયું. આપણે વિવિધ જગ્યાએથી પાણી મેળવીએ છીએ. તમે વપરાશ માટે પાણી ક્યાંથી મેળવો છો? તમારી ઘરે જે તમે પાણી વાપરો છો તે તમે ક્યાંથી મેળવો છો? તો અહીંયા આપણને નામ આપેલા છે, 12 ના 11 નામ છે. તેમાંથી આપણે નામને ગોતવાના છે અને આપણે એની માટે રાઉન્ડ કરવાનો છે. પાણી મેળવવા તમારા ઘરની આજુબાજુએ જે જગ્યા હોય, તમારા ઘરમાં તમને જ્યાંથી પાણી મળતું હોય તેની માથે રાઉન્ડ કરો. તો ચાલો, પહેલું આપેલું છે તળાવ. તો આપણે તળાવમાંથી પાણી ભરવા જાય છે ઘરેથી? ના ના, આપણે તો સિટીમાં રહીએ છીએ એટલે તળાવમાં જવું નથી પડે. પછી કુવો, તો કે છે કુવા દ્વારા આપણે પાણી મેળવીએ છીએ. તો કે હા, આપણે જો સોસાયટીમાં ઘણી જગ્યાએ કહેતા હોય કે અહીંયા આપેલા કુવો હતો, અમે અહીંયાથી પાણી ભરતા. તો કુવામાંથી આપણે પાણી લઈ શકીએ, વરેડી દ્વારા કુવામાંથી પાણી સીંચીને. પાણી ભરવા જાય છે, ઘર પાસે નદી હોય નહીં, ઘર પાસે તળાવ પણ ના હોય, ઝરણું હોય ના, ઝરણું તો પર્વત માંથી નીકળે છે, નળો હા, આપણે ઘરે તો નળ માંથી જ પાણી આવે છે ને. કોઈની ઘરે સવારે નળ આવે છે, કોઈની ઘરે 10 વાગે, કોઈની ઘરે બપોર પછી, એવી રીતના પાણી આપવા માટેનો સમય હોય છે. એને આપણે નળ દ્વારા પાણી મળે છે કહીએ. ટાંકી, તો શું કહે છે કે ટાંકીમાં આપણે શું કરીએ, નળનું જે પાણી આવે એ સંગ્રહ કરીએ. અથવા તો સોસાયટીમાં એવી વ્યવસ્થા કરેલી હોય કે મોટી ટાંકી બનાવેલી હોય અને એમાંથી સોસાયટી વાળા લોકોને પાણી આપતા હોય, તો ટાંકીમાં પણ રાઉન્ડ કરો, દરિયો હોય નહીં, તો ગરમ પાણીની જરૂર હોય નહીં. તો ચાલો, અહીંયા આપણે ચારેમાં રાઉન્ડ કરીએ કે જેમાં દ્વારા આપણે ઘરનું પાણી, ઘરની આજુબાજુ આ વસ્તુ હોય, બરાબર. હવે જુઓ એના પછીનું છે વિચારો અને લખો. પાઠ્યપુસ્તકની અંદર જુઓ, વિચારો અને લખો, એમાં 3 પ્રશ્ન છે, એના જવાબ હું તમને કરાવું છું. ચલો, શું તમે જમીનમાંથી ગરમ પાણી બહાર આવતું જોયું છે? તો આપણે વિચારાય કે જમીનમાંથી તો ગરમ પાણી બહાર આવે, તો હજી તો તમે નાના છો, તમને ખબર ન હોય. પણ હા, જ્યારે તમે થોડાક મોટા થશો, પ્રવાસમાં જશો, ત્યારે તમે જોશો કે ગરમ પાણીના કુંડ આપણે અહીંયા છે. તો ગરમ પાણી જમીનમાંથી જ બહાર આવે છે. તો કઈ જગ્યાએ? તો જો હા, અમે સૌરાષ્ટ્રમાં આપણે જઈએ તો તુલસીશ્યામ નામની જે સ્થળ છે ત્યાં ગરમ પાણીના કુંડ છે, તે જૂનાગઢ જિલ્લામાં આવેલું છે. આ તમારે જવાબમાં લખવાનું છે, જે બે રીતે આપી છે ને તેમાં, બરાબર. તુલસીશ્યામમાં જૂનાગઢમાં જાઓ, તેની આજુબાજુ તુલસીશ્યામ નામની જગ્યા છે, ત્યાં આપણે ગરમ પાણીના કુંડ છે. અને એવું કહેવામાં આવે છે કે ગરમ પાણીના કુંડ ત્યાં એની મેળે ગરમ પાણી નીકળે છે અને તે પાણીમાં નાવાથી ચર્મ રોગ મટે છે, એવું પણ ઘણા કહે છે. તમારા વડીલોને પૂછશો, દાદીને, તો તરત કહેશે હા,
તુલસીશ્યામ ગરમ પાણીના કુંડ છે અને સમય કે અનુકૂળતાએ આપણે ત્યાં જોવા પણ જઈ શકીએ। તમારો બીજો પ્રશ્ન છે, તમારા શહેર કે ગામમાંથી કોઈ નદી પસાર થાય છે, આ નદીનું નામ લખો। હા, જો આપણા ઘર પાસેથી નથી પસાર થતી નદી, તો આપણા શહેરમાં કઈ નદી છે? આજી નદી છે। આજી ડેમે જાઓ છો ને પ્રાણી સંખ્યા જોવા, માછલી ઘર ને બધું વન ભોજન કરવા જાઓ છો, દાદી ભેગા, મમ્મી ભેગા, બધા ઘરના સભ્યો ભેગા, તો એ નદીનું નામ છે આજી નદી। તો જવાબમાં શું લખવાનું છે? મારા શહેરમાં આજી નદી પસાર થાય છે। આપણે જે નળમાં પાણી આવે છે તે ત્યાંથી જ આવે છે। પછી પ્રશ્ન નંબર ત્રીજો છે, તમે જો તમે જાણતા હોય તેવા બીજી નદીઓના નામ લે તો સાવ સહેલો પ્રશ્ન। આપણે બોલતા હોય કે ગંગા, જમુના, સરસ્વતી, ગોદાવરી, કાવેરી, નર્મદા, સિંધુ, ઓ કેટલી બધી થઈ ગઈ આપણા બાજુ જો આપણે નવડાવે, આપણી મમ્મી આપણને નવડાવે તો એમ કે હાલો નહીં નહીં કરવી છે, ગંગો ગંગો કરવો છે, એટલે ગંગા નદીને બહુ પવિત્ર માનવામાં આવી છે। તો તમને તો નદીઓના નામ ફટાફટ આવડી જશે, અથવા તો ઘરે પણ બોલતા હોય આપણે જ્યાં સ્નાન કરતા હોય ત્યારે। તો ચાલો જુઓ, પેલું છે નર્મદા। પછી આપણે શું કરવાનું છે, એવી ભાષા આપણે જે બોલીએ છીએ એમ નથી લખવાનું, પર્યાવરણની ભાષામાં વ્યવસ્થિત વાક્ય રચના કરી અને જવાબ લખવાનું છે। ચાલો, કઈ નદી છે? નર્મદા, તાપી, સાબરમતી, પછી અલ્પવિરામ પડતું જવાનું, છૂટું છૂટું લખવાનું, ભાદર, મચ્છુ, આજી, સરસ્વતી, ગંગા, જમુના વગેરે, કેટલી બધી નદીઓ છે ભારત દેશની અંદર, પછી વગેરે કરી નાખશો એટલે બધું નદીઓના નામ આવી છે। તમને આવે પાંચ થી સાત નદીઓના નામ તમે લખી શકો છો। હવે જુઓ એના પછીનો પ્રશ્ન, વિચારો અને કહો। જો એના પ્રશ્નના જવાબ હું તમને બોલું છું અને સમજાવું છું, તમે ધ્યાનથી સાંભળો અને યાદ રાખો। આ પ્રશ્નના જવાબ તમારે તમારી હોમવર્કની બુકમાં લખવાના છે। કેવી રીતના? સોચી સોચીને, ખૂબ જ સોચવાનું અને જવાબ લખવાના, હું બોલું છું યાદ રાખવાનું। તમારા ઘરમાં તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો? તો બધાને ખબર હોય નળ દ્વારા, તો આમાં જવાબમાં લખવાનું નળ દ્વારા પાણી મેળવીએ છીએ। તમારે પાણી મેળવવા ક્યાંય જવું પડે છે? ના, ઘરે જ નળમાં પાણી આવે છે। પાણી લાવવા માટે કેટલો સમય લાગે છે? તો લખવાનું કે અમારા ઘરે પાણી 20 મિનિટ આવે છે, અથવા તો અડધો કલાક માટે પાણી આવે છે। આ પાપણી પાણીનો સંગ્રહ કરવાની જરૂર કેમ પડે છે? જો પાણી આવી જ રાખતું હોય તો આપણે સંગ્રહ કરવો પડે નહીં, ફક્ત સમયના આધારે પાણી આવે છે, સમય પૂરતું જ આવે છે, અડધી કલાક પૂરતું જ। તો આખો દિવસ કામ કરવા માટે પાણીની જરૂર પડે એટલે પાણીનો સંગ્રહ કરવો પડે છે। બધાના ઘરે જો ટાંકો હશે ને, ટાંકી મૂકેલી હોય, શા માટે કે આખો દિવસ એ પાણીને વાપરી શકાય? શું તમારી અને પાડોશીની પાણી લાવવાની જગ્યા જુદી જુદી છે કેમ? તો ના, અમારે અને ઘરના પાણી લાવવાની જગ્યા, પાડોશીના પાણી લાવવાની જગ્યા જુદી જુદી નથી, બધાના ઘરે નળ દ્વારા પાણી જ આવે છે। હવે જુઓ પેજ નંબર 23, અહીંયા પ્રશ્ન જવાબ પૂરા થયા। હવે પેજ નંબર 23 છે રંગપુર, અહીંયા તમને ચિત્ર 7 આપેલા છે, એની અંદર ઘરે બેસી નિરાંતે કલર પૂરજો, વ્યવસ્થિત પૂરજો, બાર ન કાઢતા। હવે અહીંયા જુઓ તમને પ્રશ્નના જવાબ આપ્યા છે, એમાં હું પ્રશ્નના જવાબ જ બોલું છું, ચિત્ર જુઓ। જો આપણે તેમાં પાણી ભરીએ તો સૌથી ઓછું પાણી શેમાં સંગ્રહ થાય? તો જો અહીંયા નાનો લોટો આપ્યો છે, તો લોટામાં। પછી સૌથી વધારે પાણીનો સંગ્રહ શામાં થાય છે? તો કે છે ડોલમાં, ડોલમાં, આપણે ડોલમાં સૌથી વધારે પાણી સંગ્રહાય, અને બાલ્ટી એટલે જેવા હિન્દીમાં કહી શકાય। પછી ક્યાં ક્યાં પાત્રમાં સરખું પાણી સમાય છે? તો કે છે ઘોડામાં, જે ગોરો છે એમાં, અને ગાગરમાં, બંનેમાં પાણી સરખું સમાય છે। તો આ પેજ નંબર 23, અહીંયા ત્રણ જ ખાનામાં તમારે લખવાનું છે જાતે, એટલે કે વાંચતાને લખતા આવડવું ખૂબ જરૂરી છે, તો જ પર્યાવરણ સહેલું લાગશે। અસ્તુ।